નમસ્કાર. પ્રાથમિક શાળા હજરપુરાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગણિતના ધોરણ 8ના પ્રથમ પ્રકરણ સમ્મેય સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું. ગણિત વિજ્ઞાન શિક્ષકે વિદ્યાર્થીઓની નોટબુકમાં એક સુંદર TLM બનાવ્યું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ સમ્મેય સંખ્યાની સમજ મેળવી શકે છે. આપણે ગણિત વિજ્ઞાન શિક્ષકને કહીએ કે એ આપણને આ TLM વિશે થોડી માહિતી આપે. આજે આપણે સમ્મેય સંખ્યા વિશે એક પ્રવૃત્તિ કરવાની છે, એના વિશે હું તમને કહીશ કે આ પ્રવૃત્તિમાં પહેલા આપણે એમને વાસ્તવિક સંખ્યા એટલે શું, વાસ્તવિક સંખ્યાનું મહત્વ શું છે તે સમજાવવાનું છે. વાસ્તવિક સંખ્યાની અંદર શરૂઆત અસમ્મેય સંખ્યાથી થાય છે, પણ માત્ર આપણે એમને આજે 8મા ધોરણમાં સમ્મેય સંખ્યા શીખવવાની છે, એટલે આ TLM આપણે સમ્મેય સંખ્યાનું જ બનાવેલું છે. તો એની શરૂઆત આપણે પ્રાકૃતિક સંખ્યાથી કરીશું. તો પહેલા પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત છે, એમાં એની શરૂઆત 1થી લઈ અને બધી ધન સંખ્યા આવે છે. ત્યારબાદ આ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાય છે. તો પૂર્ણ સંખ્યાની અંદર શૂન્યથી શરૂ થઈ અને અનંત સુધીની સંખ્યાઓ આવે છે, અને આ પ્રાકૃતિક અને પૂર્ણ બંને સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં સમાઈ જાય છે. તો પૂર્ણ જે પૂર્ણાંક સંખ્યા છે એની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે, અને જે આ પૂર્ણાંક સંખ્યા છે તે આ સમ્મેય સંખ્યામાં સમાય છે. અને સમ્મેય સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, ત્યારબાદ ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, આ બધી સંખ્યાઓનો સમાવેશ સમ્મેય સંખ્યામાં થાય છે. તો આ રીતના બાળકને આપણે સમ્મેય સંખ્યા માટે સરસ મજાની પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ કે સમ્મેય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. સમ્મેય સંખ્યાની ડેફિનેશન છે કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે તેવી સંખ્યાને સમ્મેય સંખ્યાઓ કહે છે. અને એના માટે આ સરસ મજાની પ્રવૃત્તિ છે કે બાળક સમજી શકે કે સમ્મેય સંખ્યાની અંદર જ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. આપ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોઝને શેર કરો. અમારો આજનો વિડીયો જોવા બદલ ધન્યવાદ, અને પ્લીઝ નીચે કમેન્ટ કરીને આપ કહી શકો છો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.